લોકસભામાં સ્પીકર પદ માટે જૂનની છવ્વીસમી તારીખના રોજ ચૂંટણીઓ યોજાશે અને તેને લઈને બેઉ એનડીએ અને ઇન્ડી ગઠબંધને રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે તો આ તરફ ઇન્ડી ગઠબંધને ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી છે આજે આ વિડીયોમાં જોઈએ કે બે પક્ષોની શું છે રણનીતિ નમસ્કાર જમાટ સાથે હું છું પાર લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીઓના પરિણામ આવ્યા ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતનો બસો બોતેરનો આંકડો પાર ના કરી શકી જો કે એનડીએના ઘટક દળોની મદદથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી લીધી છે પણ હવે એનડીએમાં પેજ ફસાયેલો છે કે લોકસભાના સ્પીકર પદ માટે કોનું નામ આપવું આજે દિલ્હીમાં રાજનાથસિંહના નેતૃત્વમાં લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને લઈને બેઠક મળી છે જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એલજેપીના નેતા ચિરાગ પાસવાન કિરણ રિજ્જુ જેડીયુના નેતા લલ્લનસિંહ ટીડીપીના રામ મોહન નાયડુ હાજર રહ્યા છે એનડીએના બીજા મહત્વપૂર્ણ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા અને સ્પીકર પદ અને ડેપ્યુટી સ્પીકરના પદને લઈને આજ સાંજે નામ જાહેર થઈ શકે છે સમાચાર એવા પર સામે આવી રહ્યા છે કે બેઉ પદો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદ એનડીએ પોતાના પાસે રાખવા માંગે છે પરંતુ એક પરંપરા પ્રમાણે લોકસભામાં સ્પીકરનું પદ એ સત્તાધારી પાર્ટી સાથે

કોંગ્રેસે એ વાતનું એલાન કરી દીધું છે કે એનડીએ સરકાર એ અલ્પમતની સરકાર છે ગમે ત્યારે પડી શકે છે સ્પીકર પદ માટે મંથન બે પક્ષો કરી રહ્યા છે ત્યારે આશા તો એ છે કે સર્વસંમતિથી આ નામ જાહેર કરવામાં આવશે જે પણ સમાચાર હશે અમે તમને અપડેટ આપતા રહીશું નમસ્કાર